હવે સર્પદંશ એટલે કોઈ વ્યક્તિને ઝેરી સાપ કરડ્યો છે અને એને બચાવવા માટે બહારથી જ રોગીશને ઇન્જેક્શન આપવામાં આવે, એમાં સર્પ વિષ એટલે સાપના ઝેર વિરુદ્ધ તૈયાર કરેલા શું હોય છે? તો એન્ટીબોડી આપવામાં આવે છે અને એ નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય. બહારથી ડાયરેક્ટ રેડીમેન્ટ એ સર્પ વિષ વિરોધી એન્ટીબોડી આપવા એ નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ થાય. ઓકે,